ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજનો આપણો ટોપિક છે વોલ્ટેજ રેગ્યુલેશન બરાબર અલ્ટરનેટરનો વોલ્ટેજ રેગ્યુલેશન તો આજે આપણે આ જે લેક્ચર છે એમાં આપણે વોલ્ટેજ રેગ્યુલેશનની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા જોશું પછી એનું સૂત્ર જોશું બરાબર તો આજે આપણે આ જે લેક્ચર છે એમાં ખાલી એક વ્યાખ્યા જોશું અને એક ઇક્વેશન જોઈશું પછી વોલ્ટેજ રેગ્યુલેશન જો વધારે હોય તો શું થાય અને ઓછું હોય તો શું થાય એના વિશે થોડુંક ચર્ચા કરશું બરાબર તો આપણે આ લેક્ચર સ્ટાર્ટ કરીએ ઓકે તો પહેલે તો ડેફિનેશન આપેલી છે કે જ્યારે અલ્ટરનેટરનો આર્મેચર છે આર્મેચરનો ફૂલ લોડ સ્વિચ ઓફ કરવામાં આવે હું સમજાવીશ બરાબર શું કહેવા માંગે છે પછી તમે ડેફિનેશન વાંચશો તો તમને ખ્યાલ આવી જશે ત્યારે થતાં ટર્મિનલ વોલ્ટેજના ફેરફારને રેટેડ વોલ્ટેજના પર્સન્ટેજથી દર્શાવવામાં આવે તેને શું કહેવાય વોલ્ટેજ રેગ્યુલેશન જ્યારે લોડ ઓફ કરવામાં આવે ત્યારે ફિલ્ડ કરંટ અને સ્પીડ બની કેવા રાખવાના અછલ રાખવાના ઓકે તો આ ડેફિનેશનમાં ખ્યાલ ના આવ્યો વાંધો નહીં આપણે એક ઉદાહરણ લઈને સમજીએ તો એક અલ્ટરનેટર છે અલ્ટરનેટરની આકૃતિ બધાને આવડતી હશે હું એવું માનું છું બરાબર તો અહીંયા આર્મેચર વાઇન્ડિંગ હશે અહીંયા ફિલ્ડ વાઇન્ડિંગ હશે ફિલ્ડ વાઇન્ડિંગ એક્સાઇટેડ હશે કોના વડે તો ડીસી સપ્લાય વડે બરાબર જે ફ્લક્સ ઉત્પન્ન કરશે એ ફ્લક્સને ફરાવવામાં આવશે તો ફરાવવામાં આવે એટલે એની સ્પીડ કેટલી આવે એનએસ એનએસ બરાબર એકસો વીસ પી અપોન એફ જે શું છે અચળ છે બરાબર તમે લોડ રાખો કે ન રાખો આ આ જે સ્પીડ છે એ અચળ છે અને જે ફિલ્ડ એક્સાઇટેડ છે જે એક્સાઇટેડ છે ડીસી સપ્લાય વડે એ પણ છે એવી છે અચળ છે તો આ જે અલ્ટરનેટર છે એ અલ્ટરનેટરમાં જે અલ્ટરનેટરની સ્પીડ અને જે અલ્ટરનેટરનો જે ડીસી સપ્લાય છે એ બંને કેવા હશે અચળ હશે બરાબર આપણે જે છેલ્લી લીટી વાંચીએ એમાં લખેલું છે ઓકે હવે આ આ જે ફિલ્ડ છે એ એનએસ ઝડપે ફરે છે એનએસ બરાબર શું છે એકસો વીસ પી ભગા એફ પી શું છે પોલ છે અને એફ એ ફ્રીક્વન્સી છે બરાબર ઓકે તો આ ઝડપે ફરે છે બરાબર અને ડીસી સપ્લાય આપેલો છે એ ડીસી સપ્લાય આચળ રાખવાનું છે બરાબર ઓકે હવે શું થાય છે કે તમે માં એટલે કે હું અલ્ટરનેટર દોરી નાખું અલ્ટરનેટર છે અલ્ટરનેટરમાં તમે એક લોડ જોડેલો હશે બરાબર કોઈ પણ લોડ જોડેલો હશે ઓકે હવે શું થાય છે કે જ્યારે લોડ જોડેલો હોય ત્યારે અહીંયા તમે વોલ્ટ મીટર કનેક્ટ કરો ત્યારે ધારો કે વોલ્ટેજ બતાડે છે વીસ બરાબર જ્યારે લોડ કનેક્ટ કરવામાં આવે ત્યારે અહીંયા જે ટર્મિનલ ઉપર છે વોલ્ટેજ છે એ વોલ્ટેજ વી મળે છે બરાબર હવે તમે શું કરો આ લોડને કાઢી નાખો બરાબર આ લોડને શું કરો તમે કાઢી નાખો તો મેં કાઢી નાખ્યો લોડને આવી રીતે લોડને હું મેં કાઢી નાખ્યો ઓકે હવે જો મેં લોડને કાઢ્યો ત્યારે મારો વોલ્ટેજ કેટલો થશે તો વૉલ્ટેજ મારો થશે ઇરો અથવા તો ઈ લખો તો ઈ લખવો જોઈએ અને ઈ જીરો લખવો હોય તો ઈ જીરો મેં ઇ જીરો એટલે લખ્યો છે કે જ્યારે લોડ શું છે ઝીરો છે તો જ્યારે હું અલ્ટરનેટરમાંથી લોડ કાઢું છું ત્યારે મારો વોલ્ટેજ કેટલો આવે છે ઈ જીરો અથવા તો ઈ લખવો હોય તો ઈ લખી શકું હલો હું ઈ લખું હલો તો હું ઈ લખું છું ઓકે વી વી વોલ્ટેજ કયો છે કે જ્યારે અલ્ટરનેટર ઉપર લોડ કનેક્ટ કરેલો છે ત્યારે એના ઉપર જે વોલ્ટેજ છે એ વી છે અને જ્યારે અલ્ટરનેટર ઉપર લોડ કનેક્ટ નથી ત્યારે અહીંયા જે બે ટર્મિનલ છે એના વચ્ચે જે વોલ્ટેજમાં આપવામાં આવે છે એ કેટલો છે ઈ જેટલો છે કેટલો છે ઇ જેટલો બરાબર હવે આ શું થયું ફેરફાર થયું વીમાંથી ઈ થયું શું થયું વીમાંથી ઈ થયું બરાબર ખ્યાલ આવ્યો પહેલે વોલ્ટેજ વી હતો હવે કેટલું થયું ઈ થયું જો આંકડા સ્વરૂપે દર્શાવું તો આંકડા સ્વરૂપે હું આવી રીતે દર્શાવી શકું કે જ્યારે લોડ કનેક્ટ હતો ત્યારે વોલ્ટેજ કેટલો આવે છે વી અને જ્યારે લોડ કનેક્ટ નથી ત્યારે વોલ્ટેજ આવે છે ઈ ધારો કે લોડ કનેક્ટ હોય ત્યારે વીની વેલ્યુ છે બસો વીસ અને જ્યારે લોડ કનેક્ટ નથી હોતો ત્યારે ઈની વેલ્યુ કેટલી આવે છે બસો ચાલીસ બરાબર તો આ બસો વીસમાંથી કેટલો થયો બસો ચાલીસ બરાબર તો આ શું થયું આ કિંમત બદલી છે બરાબર બસો વીસમાંથી બસો ચાલીસ થયું છે એટલે કે વોલ્ટેજમાં ફેરફાર થયો છે વોલ્ટેજમાં ફેરફાર કેટલો થયો છે વીસ જેટલો થયો છે કેટલો થયો છે વીસ જેટલો કેમ કે બસો વીસમાંથી બોસો ચાલીસ થયા એટલે ફેરફાર કેટલો થયો વીસ જેટલો થયો તો આ ફેરફાર છે એ ફેરફારને જ્યારે લોડ કનેક્ટ હતો એ વોલ્ટેજના સ્વરૂપ સ્વરૂપમાં દર્શાવવામાં આવે અથવા તો પર્સન્ટેજના સ્વરૂપમાં દર્શાવવામાં આવે હવે જુઓ હવે જુઓ હવે તમે વ્યાખ્યા વાંચો કે જ્યારે અલ્ટરનેટરના આર્મેચરનો ફૂલ લોડ સ્વિચ ઓફ કરવામાં આવે મેં સ્વિચ ઓફ કર્યો એટલે લોડ કાઢી નાખ્યો ત્યારે થતાં ટર્મિનલ વોલ્ટેજના ફેરફારને રેટેડ વોલ્ટેજના પર્સન્ટેજથી દર્શાવવામાં આવે એટલે કે આ રેટેડ વોલ્ટેજ છે એના પર્સન્ટેજમાં દર્શાવવામાં આવે બરાબર હવે જુઓ અહીંયા ફરીથી હું રિપીટ કરું છું કે જ્યારે અલ્ટરનેટરના આર્મેચરનો ફૂલ લોડ સ્વિચ ઓફ કરવામાં આવે ત્યારે થતાં ટર્મિનલ વોલ્ટેજના ફેરફારને શું કહેવાય ફેરફારને રેટેડ વોલ્ટેજના પર્સન્ટેજથી દર્શાવવામાં આવે તેને શું કહેવાય વોલ્ટેજ રેગ્યુલેશન હવે જ્યારે સ્વિચ સ્વિચ ઓન હતું ત્યારે લોડ હતો સ્વિચ ઓફ છે ત્યારે લોડ નથી તો ત્યારે જે વોલ્ટેજમાં ફેરફાર થયું બરાબર એ ટર્મિનલ વોલ્ટેજના ફેરફારને રેટેડ વોલ્ટેજના પર્સન્ટેજથી એટલે કે આ વીપી છે એ રેટેડ વોલ્ટેજ છે અને એના પર્સન્ટેજથી લખવામાં આવે તો આવી રીતે લખી શકાય આ ઉપર શું છે ઉપર છે ફેરફાર આ જે છે ઈપી શું છે નો લોડ વોલ્ટેજ અને વીપી શું છે તો એ ટર્મિનલ વોલ્ટેજ જે આપણે લોડ ઉપર જે વોલ્ટેજ હતું લોડ કનેક્ટ હતો ત્યારે વોલ્ટેજ હતો એ વીપી છે બરાબર તો આ શું થયું ઈપી માઇનસ વીપી શું થયું એ થયું ફેરફાર શું થયું ફેરફાર અને એ ફેરફારને ટર્મિનલ વોલ્ટેજ એટલે કે વીપીના પર્સન્ટેજથી લખવું હોય તો નીચે વીપી લખાય ગુણાકારમાં સો કરો એટલે પર્સન્ટેજ લખવામાં આવે એને શું કહેવાય વોલ્ટેજ રેગ્યુલેશન અને આ એનું સૂત્ર છે બરાબર હવે તમે ઈપી વીપી ભાગ્યે વીપી કરો કે પછી ઈએલ માઇનસ વીએલ ભાગ્યા વીએલ કરો હરખું જ છે બરાબર ટૂંકમાં અહીંયા જે વોલ્ટેજ આવશે ને એ જ્યારે લોડ કનેક્ટ હશે ને એ દરમિયાનનો વોલ્ટેજ આવશે અને આ જે પહેલો વોલ્ટેજ છે એ લોડ કનેક્ટ નહીં હોય ત્યારે જે વોલ્ટેજ આવશે એ વોલ્ટેજ છે બરાબર ને આ બે સરખા હશે વોલ્ટેજ ઓકે આ બે વોલ્ટેજ સરખા હશે રાઇટ તો કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો થેન્ક યુ